નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સંતકૃપા વિદ્યાલય વતી હું વિભા ઉપાધ્યાય આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું ધોરણ છમાં ચેપ્ટર છે અગિયાર એક જાદુ પત્રની વાર્તાનો અભ્યાસ કરવાનો છે એના લેખક છે ડૉક્ટર રતિલાલ બોરીસાગર એમનો જન્મ એકત્રીસ આઠ ઓગણીસો અડત્રીસમાં થયો ડૉક્ટર રતિલાલ બોરીસાગર અમરેલી જિલ્લાના સાવરકુંડલાના વતની છે અને હાલ અમદાવાદ રહે છે તેઓ ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ ગાંધીનગરમાં નાયબ નિયામક રહી ચૂક્યા છે હાસ્ય સાહિત્ય ક્ષેત્રે પોતાની આગવી શૈલી દ્વારા સાહિત્ય રસિકોના દિલ જીતી લીધા છે તેમના હાસ્યલેખોમાં જીવનની સામાન્ય અસામાન્ય સ્થિતિમાંથી વિશિષ્ટ નિરીક્ષણ તથા મર્મગાહી દ્રષ્ટિથી હાસ્ય નિષ્પન્ન થાય છે માણસની ચિત્ર વિચિત્ર ખાસ્યતોનું વેધક ચિત્ર તેમના સર્જનમાં ઉપસે છે મરક મરક અને આનંદલોક એ તેમના જાણીતા હાસ્ય ગ્રંથો છે આ ગ્રંથોને વિવિધ પારિતોષિક પ્રાપ્ત થયા છે એક કાલ્પનિક ઘટનાનો આશરો લઈને વિશિષ્ટ પરિસ્થિતિ ઊભી કરીને અને પૂરેપૂરી ચગાવીને એક જાદુઈ પત્રની વાર્તામાં લેખકે લેખકે ખરેખર વાર્તા જેવો રસ નિષ્પન્ન કર્યો છે પ્રસંગોની રજૂઆત સંવાદોની વિધકતા તથા નર્મયુક્ત ગદ્ય શૈલી દ્વારા કથાનો સુંદર પરિચય કરાવે છે અહીંયા જે ચેપ્ટર છે અગિયાર એક જાદુ પત્રની વાર્તા બહુ સરસ મજાનો પાઠ છે આની અંદર જે લેખક છે એક પત્ર દ્વારા સરસ મજાનું હાસ્ય ઉત્પન્ન કરવાનો પ્રયત્ન કરે છે આપણે વિગતે જોઈશું નિરંજન એક રવિવારે મારે ત્યાં આવ્યો કહે ચાલ આજે પહેલાં શોમાં ફિલ્મ જોવા જવું છે ટિકિટ લાવ્યો છે મેં પૂછ્યું ના ટિકિટ તો નથી પણ ટિકિટ ન હોય તો આજે રવિવારે ફિલ્મ જોવાની વાત પણ કેવી રીતે થઈ શકે તું ચાલ તો ખરો કંઈ મેળ પડી જાય તો ઠીક છે નહીં પાછા થિયેટર કંઈ બહુ દૂર ન હતું થિયેટર એટલે સિનેમાગ્રહ સિનેમાગૃહ બહુ દૂર ન હતું ઘરે ખાસ કંઈ કામ ન હતું એટલે હું તેની હું એની સાથે નીકળ્યો પણ થિયેટર પર હાઉસફુલનું પાર્ટીયું ઝૂલતું હતું હાઉસફુલ એટલે પ્રેક્ષકોથી ભરાયેલું આખું સિનેમા ભરાયેલું હતું પ્રેક્ષકોથી હવે આની અંદર નિરંજન છે બરાબર એના મિત્ર એક રવિવારે એના મિત્રના ઘરે જાય છે એના મિત્રને કહે છે કે આપણે ફિલ્મો જોવા જઈશું એટલે શું કહે છે વાંધો નહીં જઈશું પણ ટિકિટ લાવ્યો છે એટલે ના ટિકિટો નથી લાવ્યો એવું કહે છે પછી એમ કહે ટિકિટ ન હોય તો ટિકિટ તો લાવ્યો નથી અને આજે શું છે રવિવાર છે બરાબર તો ફિલ્મ જોવાની વાત કેવી રીતે થઈ શકે એવું કહે છે એટલે એનો મિત મિત્ર શું કહે છે તું ચાલતો ખરો મેળ પડે તો પિક્ચર જોઈશું નહીં તો આપણે પાછા આવીશું એવું કહે છે થિયેટર કંઈ દૂર ન હતું ઘરની એકદમ નજીક હતું અને ઘરે કોઈ કામ પણ હતું નહીં એવું કહે છે એટલે હું એની સાથે નીકળ્યો પણ થિયેટર પર હાઉ હાઉસફૂલનું પાર્ટીયું ઝૂલતું હતું એટલે હાઉસફૂલનું એટલે કે હાઉસફુલ પાટિયું ઝૂલતું હતું એટલે પ્રેક્ષકોથી ભરાયેલું જે હતું એ પાટિયું ઝૂલતું હતું હવે આગળ જોઈએ કેમ હું ખોટું કહેતો હતો હવે શું કહે છે કેમ હું ખોટું કહેતો તેવું કહે છે યાર યાર એટલે આપણને બધાને ખબર છે મિત્ર આજે યાર પથ્થું જ ન ખાય મેં કહ્યું નિરંજન ઘડી ભરતો ઝંખવાનું પડી ગયો ઝંખવાણા પડી જવું એટલે કે છોબીલા પડી જવું પણ એકાએક તેનો ચહેરો ચમકી ઉઠ્યો અચાનક મારી એની સાથે વાત કરતાં કરતાં એના ચહેરા પર કંઈક અલગ જ ચમક જોઈ તેણે ખિસ્સામાંથી એક કાગળ કાઢીને મારા હાથમાં મૂક્યો એના ખિસ્સામાં એક કાગળ હતું એ કાઢીને એના મિત્રના હાથમાં મૂક્યો છાપેલા લેટર પેડ પર કશુંક લખ્યું હતું લેટર પેડ એટલે કે મથાળે છાપેલું નામ સરનામાવાળું કોઈ લખ લખવાનું કાગળ ઉપર હેડિંગ આપેલું હોય નીચે કાગળ લખેલું હોય એવી રીતે એટલે લેટર હેડ જોઈએ એટલે મથાળું છાપેલું હોય સરનામાવાળું અને લખવાનું કાગળ કશુંક લખ્યું હતું મેં ઘણીવાર ખરાબ અક્ષરો લખાયેલા વાંચ્યું છે એટલે કે વાંચવાનો પ્રયત્ન કર્યો છે મારો પોતાના અક્ષર પણ કંઈ બહુ સારા નથી પણ આ પત્રના અક્ષરો જેવા ખરાબ અક્ષરો મેં આજ સુધી ક્યારેય જોયા ન હતા જેમ સુલેખનની હરીફાઈ થાય સુલેખન એટલે કે સારા અક્ષરો સારા અક્ષરે લખાયેલું લખાણ એટલે સુલેખન તેમ જો કુલેખનની હરીફાઈ યોજાય તો આ અક્ષરો અક્ષરોનું લખનાર જ્યો સુધી એમાં ભાગ લે ત્યાં સુધી બીજા કોઈનો બીજા કોઈને ઇનામ ન જ મળે ખરાબ અક્ષરોમાં લખાયેલા પત્રોમાં લખાણ કદાચ પૂરેપૂરું ન ઉકેલ ન ઉકેલ તેમ બને અરે જરા પણ ન ઉકેલ જરા પણ ન ઉકલે એમ પણ બને પરંતુ પત્ર કંઈ ભાષામાં લખાયેલો છે એ તો ઉકેલવાનું બહુ મુશ્કેલ હોતું નથી પણ આ પત્ર તો કંઈ ભાષામાં લખાયું છે તેની પણ સમજ તેની પણ સમજ પડે તેમ ન હતું હવે આમાં શું કહે છે કે હું કંઈ ખોટું કહેતો નથી આજે યાર પત્તો પત્તો ન ખાય મેં કહ્યું નિરંજન થોડી વાર ગળીભર ઝંખવાણો પર છોભીલો પડી ગયો અને ત્યાર પછી એ કહે કે એના ચહેરા પર ચમક આવી ગઈ એને ખિસ્સામાંથી કાગળ કાઢી એના મિત્રના હાથમાં મૂક્યો લેટર પેડ ઉપર લખેલું હતું અને એના વાત કરી કે ઘણીવાર ખરાબ અક્ષરોમાં લખાયેલું વાંચ્યું છે એટલે કે વાંચવાનો પ્રયત્ન કર્યો છે પણ મારા પોતાના અક્ષર પણ કંઈ બહુ સારા નથી મારા એટલે મારા પોતાના અક્ષર પણ સારા નથી એવું કહે છે કોને કહે છે એના મિત્રને કહે છે આ પત્રના અક્ષરો જેવા ખરાબ અક્ષરો મેં આજ સુધી ક્યારેય જોયા નતા હોય એને પત્ર જોયો ખોલ્યો એને જો વાંચ્યું પણ ખ્યાલ આવ્યો નથી આ જે પત્રમાં છે એવા અક્ષરે આજ સુધી ક્યારેય કોઈના જોયા ન હતા એવું કહે છે સુલેખનની હરીફાઈઓ થાય એટલે સારા અક્ષરની હરીફાઈ થાય એવી જ રીતે જો કુલેખન કુલેખન એટલે ખરાબ અક્ષરની હરીફાઈઓ જાય તો આ અક્ષરોમાં લખનાર જ્યાં સુધી એમાં ભાગ લે ત્યાં સુધી બીજા કોઈનું ઇનામ જ ન મળે એટલે કુલેખનમાં ખરાબ અક્ષરમાં આનું આ જે પત્ર લખનાર છે એનો નંબર આવી શકે એવું કહે એ એવું એનું કહેવું છે ખરાબ અક્ષરોમાં લખાયેલા પત્રોમાં લખાણ કદાચ પૂરેપૂરું ન ઉકેલ તેમ બને અરે જરા પણ ન ઉકે ન ઉકલે પણ એમ પણ બને પરંતુ પત્ર કઈ ભાષામાં લખાયેલો છે એ તો ઉકેલવું બહુ બહુ મુશ્કેલ હોતું નથી પણ આ પત્ર તો કઈ ભાષામાં લખાયો છે તેની પણ સમજ પડે તેમ હતું હવે આગળ જોઈએ આમાં શું લખ્યું છે મેં નિરંજનને પૂછ્યું કે આ પત્ર તો વંચાવે છે બરાબર પણ આની અંદર શું લખ્યું છે એવું કહે છે હવે શું કહે છે એની તો મને મને પણ સમજ પડતી નથી પણ આ મારા એક દૂરના કાકાનો લખેલો પત્ર છે મારા દૂરના કા કાકાનો લખેલો પત્ર છે મારા કાકા પોતે પણ એમને એકવાર લખેલું લખાણ ફરી વાંચે છે ત્યારે પૂરેપૂરું ઉકેલી શકતા નથી મારા કાકાએ ભલે કાગળ લખ્યો હોય પણ એમને વાંચવાનું હોય તો એને પણ ઉકેલી શકતા નથી એટલે કે વાંચી શકતા નથી એમણે આ પત્ર આપીને મને મારા કાકી પાસે મોકલ્યો હતો મારા કાકાએ કાગળ મને આપ્યો હતો અને મારી કાકી પાસે મોકલ્યો હતો આમ તો મારા કાકી પણ મારા કાકાનું લખેલું કશું વાંચી શકતા નથી મારી કાકીને પણ મારા કાકાના અક્ષર વંચાતા નથી વિવિશાળ વિવિશાળ એટલે સગાઈ વિવિ વિવિશાળ પછી મારા કાકાએ મારા કાકીને જે પત્રો લખેલા તે કાકીએ લગ્ન પછી મારા કાકા પાસે વંચાવાનો પ્રયત્ન કરેલું મારા કાકાએ પત્રો પૂરેપૂરા ઉકેલી શક્યા તો ન હતા મારી કાકીને પત્ર લખ્યા હતા તો મારા કાકી પણ ઉકેલી શક્યા ન હતા જ્યારે કાકા આવ્યા કાકાની પાસે ઉકેલવાનો પ્રયત્ન કર્યો પણ એમાંય કાકા પૂરેપૂરા ઉકેલી શક્યા ન હતા ઉકેલી શક્યા ન હતા પણ યાદશક્તિને આધારે ને વધુ કલ્પનાને આધારે મારા કાકાએ પત્રોમાંથી કેટલુંક ઉકેલી આપ્યું હતું આજે પણ મારા કાકાના આ પ્રેમપત્રો ખુલ્લા રખડતા હોય છે કેમ કે કોઈએ વાંચી જાય તેવો ભય હોતો નથી નિરંજન એના કાકાના અક્ષરો ઉકેલી શકતો ન હતો ઉકેલી શકતો ન હતો પણ એ અક્ષરો વિશેનો એનો અભ્યાસ ઘણો ઊંડો હોય છે એમ લાગ્યું નિરંજન થોડી માટે અટક્યો એનો લાભ લઈને બોલ્યો હા પણ હા પણ તેનું અહીં શું છે ફિલ્મ ન જોવાય એટલે શું આ પત્ર ઉકેલવામાં ત્રણ કલાક ગાળવા ત્રણ કલાક ગાળવાના છે અને જો એવો વિચાર હોય તો મારો સ્પષ્ટ મત છે કે ત્રણ કલાક તો શું પણ ત્રણેય ભાવ આ ન ઉકેલ ન ત્રણેય ભાવ ન ઉકેલ ત્રણેય ભાવ ન ત્રણે ભાવ આ ન ઉકલે ત્રણેય ભાવ સુધી પ્રયત્ન કરીએ તો પણ આ નહીં એવું કહેવું છે એટલે ત્રણ ત્રણ અવતાર સુધી એટલે કદીએ કદી પણ ક્યારે એટલે ટૂંકમાં શું કહે છે કે મને તો સમજ પડતી નથી મારા દૂરના કાકાએ લખેલું આ પત્ર છે મારા કાકા પોતે પણ એમને એકવાર લખેલું હોય તો એ વાંચી શક ફરી વાંચ એમનું જે લખેલું હોય એ લખાણ ફરી વાંચે છે પણ એમાં એ ઉકેલી શકતા નથી એટલે એમના પત્રો જે છે મારા કાકી પાસે મોકલ્યો તો મને બરાબર તો મારા કાકી પણ કાકી મારા કાકી પણ એ ઉકેલી શકતા ન હતા એમની સગાઈ થઈ ગઈ પછી કાકીના ઘણા બધા કાકાએ મારા કાકીની જે પત્રો લખેલા હતા એ કાકી લગ્ન પછી મારી પાસે કાકાએ વંચાનો પ્રયત્ન કરેલો હતો મારા કાકા છે એ પત્રો પણ પોતે લખેલા હતા તો પણ એ પોતે ઉકેલી શકતા ન હતા પણ યાદશક્તિની આધારે અને બધું કલ્પનાને આધારે એમને એમના જે એમના કાકાના જે પત્રો હતા ઉકેલવાનો પ્રયત્ન કર્યો હતો આજે પણ એમના કાકાના જે પ્રેમ પત્રો છે ખુલ્લા રખડતા હોય તો એ કોઈ ચિંતા હતી નહીં કોઈ વાંચી જાય કેમ કે કોઈ એ વાંચી જાય તેવો ભય હોતો નથી અને વાંચી જાય તો કોઈને ખબર પડે નહીં કારણ કે અક્ષર વંચાય તો ખ્યાલ આવે ને નિરંજન એના કાકાના અક્ષરો ઉકેલી શકતો ન હતો પણ એ અક્ષરો વિશેનો પણ એનો એનો અભ્યાસ ઘણો ઊંડો હોય એમ લાગ્યું નિરંજન થોડી વાર માટે અટક્યું આવું કહેતા કહેતા નિરંજન અટકે છે રોકાય છે એનો લાભ લઈને હું બોલ્યો હા પણ તું તેનું અહીં શું છે હવે તું આ બધું કહેશ પણ એનું અહીંયા શું છે ફિલ્મમાં ન જોવાય એટલે એવું ખરું કે આ પત્ર ઉકેલવા માટે ત્રણ કલાક ગાળવાનું એવું એને કહે છે હવે શું કહે છે અને જો એવો વિચાર હોય તો મારો સ્પષ્ટ મત છે કે ત્રણ કલાક તો શું પણ ત્રણેય ભવે આ ન ઉકેલે જો કદાચ તારી એવી ઈચ્છા હોય કે આપણે પિક્ચર જોવા માટે જઈ ન શક્યા તો ત્રણ કલાક આપણે પત્ર વાંચવામાં કાઢીએ બરાબર આ તું વાત માનતો હોય તો એમાં એમાં હું તને એમાં હું તને સપોર્ટ કરીશ નહીં એ શું કહે છે ત્રણેય ભાવ ત્રણ ત્રણ હતા ક્યારે હું તને આમાં મદદ કરીશ નહીં એવું કહે છે હવે શું કહે છે તેથી જ મને લાગે છે આપણે ફિલ્મ જોઈ શકીશું નિરંજને કહ્યું હવે તને એવું લાગે જ છે એટલે આપણે શું કરીશું ફિલ્મ જોઈ શકીશું એવું કહે છે હવે શું કહે છે કેવી રીતે મને નિરંજનની વાત ન સમજાઈ હવે એમ કહે છે આપણી પાસે ટિકિટ નથી બરાબર કશું છે નહીં તો આપણે કઈ રીતે ટીકી જોઈ શકશું એટલે કહે છે કે ચાલ મારી સાથે એવું કહે છે અને નિરંજન આગળ ચાલ્યો મેનેજરની કેબિનની અંદર ઘૂસ્યો ચાલ મારી સાથે કહે છે હવે આ કેવી રીતે નિરંજન કહે છે પણ નિરંજનની વાત સમજાતી નથી એની પાછા પાછા જવા કહે છે નિરંજન આગળ ચાલ્યો મેનેજર કેબિન મેનેજર કેબિન કેબિન અંદર ઘૂસ્યો મેનેજર એટલે વ્યવસ્થાપક સંચાલક કેબિન એટલે કાર્યાલય બરાબર ઘૂસવું એટલે દાખલ થવું મેનેજરની જે વ્યવસ્થાપકનું જે સંચાલક કરતા હતા કાર્યાલયમાં એમાં એ દાખલ થયો હું પણ થોડો ગભરાયો ગભરાતો ગભરાતો પાછળ પાછળ દાખલ થયો ગભરાતા ગભરાતા એની નિરંજનની પાછળ પાછળ દાખલ થયા નિરંજનને શાંતિથી એ પત્ર મેનેજરના હાથમાં મૂક્યો નિરંજન હતો એને શાંતિથી જે પત્ર હતો કાકાનો એ મેનેજરના હાથમાં મૂક્યો મેનેજરને પત્ર ઉખેડ્યો એટલે મેનેજરે જે પત્ર છે એને શું કર્યું ઉખેડવું એટલે કે ખોલ્યો એનું અંદરનું લખાણ જોઈ સ્તબ્ધ બની નિરંજન સામે આ જોઈ રહ્યા હવે કાગળનું લખાણ જોઈ અને શું થઈ ગયા એ સ્તબ્ધ થઈ ગયા સ્તબ્ધ થઈ ગયા એટલે કે આશ્ચર્યચકિત થઈ ગયા નિરંજન સામે એ જોઈ રહ્યા આ શું છે નિરંજને પત્ર આપેલા એની સામે જોઈને એની સામે જોઈ અને પત્ર સામે જોયું પહેલાં સનાતન પ્રશ્ન એમના હાથ એમના મુખમાં મુખમાંથી પણ સરી પડ્યો પેલો જે સનાતન જે પ્રશ્ન છે એ પણ એમના મુખમાંથી મુખમાંથી સરી પડ્યો હવે આમાં શું કહે છે મેનેજરને આપે છે મેનેજર પત્ર જે છે શું કરે છે ખોલે છે અંદર જુએ છે પણ કશું વંચાતું નથી આશ્ચર્યચકિત ચકિત થઈ જાય છે અને એમને પણ સનાતન પ્રશ્ન એમના મુખમાંથી સરવી પડ્યો એમ એટલે કહે છે સનાતન એટલે કાયમી જૂના સમયથી ચાલ્યો આવતો બરાબર હવે આગળ વેદ સાહેબનો પત્ર છે હવે આગળ વાત કરતા કહે છે કોનો પત્ર છે તો વેદ સાહેબનું પત્ર છે નિરંજન અત્યંત ગંભીરતાથી કહ્યું વેદ સાહેબ વેદ સાહેબ મેનેજરને ઓળખાણ પડી નહીં ને પત્રમાં કશું ઉકળ્યું નહીં એટલે સહેજ મૂંઝાઈ ગયા પરિસ્થિતિનો લાભ લઈ નિરંજને એમને અડધેથી અટકાવીને કહ્યું વેદ સાહેબ લાયસન્સ ક્લબ ડિસ્ટ્રિક્ટ ગવર્નર છે વેદ સાહેબ કોણ છે લાયસન્સ ક્લબ એટલે જાણીતી સંસ્થા છે એના ડિસ્ટ્રિક્ટ ગવર્નર એટલે જિલ્લાના વડા અધિકારી છે એવું કહે છે મારા આ મારા એક કાકા થાય એમને કહ્યું છે કે મેનેજર સાહેબને આ પત્ર આપશો એટલે આ બંને મિત્રો માટે ફિલ્મ જોવાની વ્યવસ્થા કરી આપશે હવે એવું કહે છે કે મેનેજર સાહેબે મેનેજર સાહેબને પત્ર આપજે અને કહેજે તો ત્યાં બંનેના મિત્રોને ફિલ્મ જોવાની વ્યવસ્થા એ કરી આપશે એવું કહે છે હવે આપણે આગળ જોઈએ મેનેજર દિગમૂળ બનીને ઘડીક પત્ર સામે ને ઘડીક નિરંજન સામે જોઈ રહ્યા દિગમૂળ એટલે કે આશ્ચર્ય ચકિત એટલે થોડીક વાર કોની સામે જોઈ રહ્યા પત્ર સામે જોઈ રહ્યા થોડીક વાર નિરંજન સામે જોઈ રહ્યા એને ચશ્માના કાચ પણ બે ત્રણ વાર સાફ કરી જોયા ચશ્મા જે પહેરેલા હતા એના કાચ પણ સરસ રીતે સાફ કરી અને વાંચવાનો પ્રયત્ન કર્યો પણ એમાં પણ એમને સફળતા મળી નહીં પણ એમાં પણ કંઈ વળ્યું નહીં એટલે એમણે નિરંજને કહ્યું તમે તો જાણો છો કે આજનો શો હાઉસફુલ છે હવે શું કહે છે તમે જાણો છો ને કે આજે આજનો જે શો છે એમાં હાઉસફુલ છે હા સાહેબ નિરંજને ઠાવકાઈથી કહ્યું ઠાવકાઈથી કહેવું એટલે ગંભીરતાથી કહ્યું હા સાહેબ ખબર છે ને કંઈ નહીં હું કાકાને કહી દઈશ આપ ચિંતા ન કરો આટલું કહી અને અત્યંત સ્વાભાવિકતાથી મેનેજરના હાથમાંથી પત્ર લઈ લીધો હવે શું કહે છે હા સાહેબ બરાબર છે ગંભીરતાથી કહે છે કંઈ વાંધો નહીં તમે ના પાડો છો તો આ વાત હું કોને કહીશ મારા કાકાને કહીશ એવું કહી અને પત્રને હાથમાં લે છે આપ તમે ચિંતા કરતા નહીં એવું કહે છે આટલું કહી અને અત્યંત સ્વાભાવિકતાથી મેનેજરના હાથમાંથી પત્ર લઈ લીધો હવે મેનેજર બિચારા શું કરે છે ફરી વિચારમાં પડી ગયા આવો ક્યારેય એમને કોઈ પ્રશ્ન સમસ્યા કોઈ આવી હતી નહીં વિકટ પ્રશ્નનો સામનો કરવાનો એમના એમની આજ સુધીમાં કારકિર્દીમાં આવી ન હતું એમ એમના ચહેરા પરથી સ્પષ્ટ જણાતું હતું હવે આજ સુધી એમને કોઈ આવો કોઈ પ્રશ્ન બન્યો નહીં બન્યો હશે નહીં એવું એમના ચહેરાના હાવભાવ પરથી એમને ખ્યાલ આવતો હતો પછી શું કહે છે ઊભા રહું હું બે એક્સ્ટ્રા ચેર્સ મંગ મુકાવી દઉં છું એટલે બે એક્સ્ટ્રા એટલે કે વધારાની ખુરશીઓ છે એ હું મુકાવી દઉં છું એમ કહી એમને ઘંટણી મારી પીન આવ્યો ઘંટડી મારી અને પ્યુનને એટલે પટ્ટાવાળાને બોલાવ્યો એટલે એમ એટલે એમને એને કહ્યું બાલ્કનીમાં બે એક્સ્ટ્રા ચેર ચેર એટલે કે ખુરશી મૂકીને બંને ભાઈઓને તે બેસવાની વ્યવસ્થા કરી દે જી સાહેબ કહી પટાવા એમને અમને બંનેને લઈને ચાલ્યો હું સ્તબ્ધ બની ગયો એટલે આશ્ચર્યચકિત થઈ ગયો આટલી સરસ મજાની વ્યવસ્થા થઈ ગઈ અલગ ખુરશી મૂકીને એટલે શું થઈ ગયો આશ્ચર્યચકિત થઈ ગયો નિરંજન ટીખળી ટીખળી હતો બીજાને પજવવાના જાત જાતા નુસ્ખા તે શોધ્યા કરતો પણ એનું આજનું સાહસ કેવું હતું અપ્રતિમ હતું અમે અંદર બેઠા એટલે નિરંજને વિજયનું એક ભવ્ય સ્મિત કર્યું સરસ મજાનું પોતાનું જે જોવાનું હતું ફિલ્મ જોવાનું જે હતો એ એમનું જે એ પીચર જવાની ઈચ્છા હતી એમની પૂરી થાય છે એટલે સરસ મજાનું બંને મિત્રો એકબીજા સામે હાસ્યનું સ્મિત હાસ્ય ભરી નજર એકબીજા સામે કરી અને જુએ છે ઇન્ટરવલના પટ્ટાવાળા ફરી આવ્યો હવે રિસેસ પડે છે એ વખતે પટ્ટાવાળો ફરી પાછો આવે છે તેણે કહ્યું તમે તમને બંનેને સાહેબ બોલાવે છે હવે ફરી કહે છે તમને બંનેને સાહેબ બોલાવે છે એટલે પહેલાં તો બંને ગભરાઈ ગયા આ સાંભળી મારા તો મોતિયા મરી ગયા મોતિયા મરી જ મરી જવા એટલે હોશ ગુમાવા એટલે હિંમત હારી જવી કે આપણે પકડી જ ગયા છે સો ટકા કંઈ ને છે નક્કી પોલ પકડાઈ ગઈ લાગે છે એમને ખબર પડી ગઈ છે એવું લાગે છે હવે પોલીસને હવાલે જ કરી દેશે હવે આપણને બીજું કંઈ નહીં કરે પોલીસને હવાલે જ કરી દેશે અમારું શું થશે મેં નિરંજને કહ્યું નિરંજનને મામલો ગંભીર જણાય છે ફસાઈ જઈશું હો આપણે નથી જવું તો એ પોલીસમાં પકડાવી દેશે તો આપણે ત્યાં જવું નથી પોલીસની પાસે પકડાવી દેશે તો શું કરશું એટલે એનો મિત્ર એને ના કહે છે પેલો પત્ર છે ને તો એ નિરંજને શું છે વિશ્વાસ છે શું કહે છે પેલો પત્ર છે ને બતાવીને છૂટી જઈશું પેલો જે પત્ર છે બતાવીને છૂટી જઈશું પત્રમાં તો કોઈને ખબર પડશે ને શું લખ્યું છે શું નહીં કહી નિરંજન હશે એવું કહે છે અને સરસ મજાનું હાસ્ય આપે છે અમે ઓફિસમાં ગયા હવે બંને મિત્રો ઓફિસમાં જાય છે હવે મેનેજર કહે છે આવો બેસો ચા લેશો ને મેનેજર અત્યંત વિવેક વિવેકથી પૂછ્યું મેનેજર સાહેબે પૂછ્યું આવો અહીં બેસો પછી સરસ મજાનું ચા માટેનું એકદમ સરસ નમ્રતાથી વાત કરે છે પૂછે છે એટલે પેલા મિત્ર શું કહે છે એવી તકલીફ રહેવા દો સાહેબ નિરંજને પણ ખૂબ ઠાવકાઈથી પ્રત્યુત્તર આપ્યું એટલી બધી તકલીફ કરીને દો સાહેબ એવું નિરંજન છે એ ઠાવકાઈથી એટલે ગંભીરતાથી પ્રત્યુત્તર એટલે જવાબ આપે છે અરે એમાં તકલીફ સાની ચા તો મંગાવી જ લીધી છે તમને ફિલ્મ જોવામાં કંઈ તકલીફ તો નથી પડી ને હવે શું કહે છે અરે એમો કંઈ એમાં તકલીફ સાની ચા તો મેં મંગાવી જ લીધી છે પણ તમને કોઈ ફિલ્મ જોવામાં કોઈ તકલીફ તો પડી નથી ને એવું કહે છે હવે શું કહે છે ના રે ના સાહેબ આપે આજે અમને ઘણી મદદ કરી છે મેં કહ્યું શિષ્યમાં પોતાની વિદ્યા ઉતરી જોઈ ગુરુ જેમ પ્રસન્ન થઈ વાત્સલ્ય પૂર્ણ નેત્રે શિષ્ય પ્રતિ જોઈ રહે તેમ નિરંજન મારી સામે જોઈ રહ્યું અરે એમાં મદદ સાની એ તો અમારી ફરજ છે મેનેજર શું કહે છે અરે એમાં મેં કોઈ તમને મદદ કરી નથી એ તો મારી શું હતી ફરજ હતી મેં મારી ફરજ પૂરી કરી છે એવું કહે છે ચા પીવાઈ રહી અમે મેનેજરને નમસ્તે કહીને બાકીની ફિલ્મ પૂરી કરવા અંદર ગયા આમ તે દિવસે રવિવાર હોવા છતાં અને અગાઉની ટિકિટ ન લીધી હોવા છતાં અમે ફિલ્મ જોઈ જોઈ ને તે પણ ફક્ત મફત નિરંજને કોઈ મજા ને તે તો સાલા એકને બદલે બે ફિલ્મ જોઈ ખરું હવે ક્યારે આવું કામ હોય તો કહેજે આ જાદુ જાદુ પત્રથી થઈ જશે હવે નિરંજનને મિત્ર શું કહે છે કોઈ પણ તકલીફ આવે મુસીબત હોય ખાલી મને યાદ કરજે ને પત્ર જે છે એના દ્વારા આપણું જે કામ છે સરળતાથી પૂર્ણ થશે આપણે અહીંયા આ પ્રિયડમાં આ પૂરું કરીએ છે પહેલી જે વાર્તા છે બીજી જે વાર્તા છે બીજા પ્રિયડમાં જોઈશું થેન્ક Thank you.